नमस्कार दर्शक मित्र, हूँ चावड़ा केयूर। आज रोज आप सौनु हेलो सौराष्ट्र न्यूज में हार्दिक स्वागत करूँ। सौ प्रथम जोइए आज ना मुख्य समाचार। सौराष्ट्र में 5 वर्ष में संख्या में 11.23% नो वधारो। मोरबी पुल दुर्घटना में हाईकोर्ट में सुओ मोटो सीआईआई, पक्षकारों ने नोटिस। गोंडल विधानसभा क्षेत्र में मोड़ी रात्र फ्लाइंग स्कोट की टीम द्वारा वाहन चेकिंग हाथ धराई। तो हवे जोइए समाचार विगतवार। अमदावादना पश्चिम छेड़े सरदार पटेल रिंग रोड पर 600 एकर की विशाल भूमि पर प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नु सुंदर आयोजन करवामां आवी रह्यु छे, जेनी तड़ामार तैयारी हाल चाली रही छे। 200 थी वधारे संतो अने 10,000 थी वधारे स्वयंसेवको सेवा आपी रह्या छे। आ शताब्दी महोत्सव 15 डिसेम्बर थी 15 जान्युआरी सुधी एम एक महीना सुधी चालशे, जेमां लोकोने व्यसन मुक्ति, सांस्कृतिक कार्यक्रम, लेसर शो वगैरह जेवा अनेकविध कार्यक्रमों लोकोने जोवा मळशे। हाल आ शताब्दी महोत्सवनी तड़ामार तैयारीओ चाली रही छे, त्यारे संतो द्वारा पत्रकारोने एक पत्रकार परिषद योजी विशेष माहिती आपवामां आवी हती। अहेवाल विजय मकवाणा, अमदावाद। મોટા ભાઈ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ રાખવામાં આવ્યો હતો 2017 ની સાલની અંદર રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ શતાબ્દી નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો। 2019 ની સાલની અંદર બોમ્બે મહાનગરીની અંદર અને ત્યાર પછી તો આજે 2022 ની સાલની અંદર ગ્રેન્ડ ફિનાલી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો ગ્રેન્ડ ફિનાલી શતાબ્દી ઉત્સવ એ ઉજવવામાં ટૂંક સમયની અંદર એની શરૂઆત થશે। તો આ નિમિત્તે પ્રમુખ સ્વામી નગરની અંદર એ ઉત્સવની અંદર કયા કયા બધા વિભાગો છે, શું શું એ બતાવવામાં આવશે, કેવી કેવી પ્રેરણાઓ અનેક લોકોને પ્રાપ્ત થશે, દેશ અને વિદેશના બહુ જ મોટી સંખ્યાની અંદર ભક્તો બધા આવશે। તો આજની આપણી જે પ્રથમ પ્રેસ મીડિયા મીટ જેની અંદર આપને સારી રીતે માહિતગાર કરવામાં આવશે એ નિમિત્તે આપને આમંત્રણ, એ જીવનની એક એક પળ કે વ્યક્તિ ઉત્કર્ષ માટે, પારિવારિક સંવાદિતા માટે, સમાજના ઉત્થાન માટે, દેશ સમૃદ્ધ થાય એની માટે ખર્ચી નાખે। પોતે હંમેશા વાત કરતા જે પોતાનું એક જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ જીવન ભાવનાના વિચારથી પોતે એક એક પળ 95 વર્ષનું પોતાનું જીવન જીવ્યા। પ્રચંડ પુરુષાર્થ એમણે કર્યો। પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન લગભગ 18,000 ગામો અને શહેરોમાં એમણે વિચરણ કર્યું। આ જ હેતુ લગભગ 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી, આ જ હેતુ છે દેશ પરદેશમાં પ્રમુખ સ્વામી મહારાજે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિરો, સંસ્કાર કેન્દ્રો, મંદિર, અક્ષરધામ બનાવ્યા, એ આ જ હેતુ છે। સવાર, બપોર, સાંજ દરેકને વ્યક્તિગત મુલાકાત આપીને એમના પ્રશ્નોનું સમાધાન કરતા, આશ્વાસન આપતા, હોપ આપતા, માર્ગદર્શન આપતા, એવા 4 મિલિયન એટલે 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એમની જીવનમાં ઉન્નતિ પ્રમુખ સ્વામી મહારાજે આપી। આજે આ મહોત્સવ એ આપણે જેના સાક્ષી બનવાના છીએ એના બીજ એ તો ઘણા વર્ષો પહેલા બોલાઈ ગયેલા। મહોત્સવ તો આપણી ભારતીય સંસ્કૃતિનો એક આખું અંગ છે। ઉત્સવ પ્રિય હાથ બધું માનવા, એટલે ઉત્સવ તો આપણે ઉજવીએ છીએ, પણ એ ઉત્સવની પરંપરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજથી દાયકાઓ પહેલા એક નવો આયામ ઉમેરેલો, એ હતો મહોત્સવ નગરનો આયામ, મહોત્સવ નગરનો કન્સેપ્ટ। સામાન્ય રીતે મહોત્સવ હોય તો
સવાર થી સાંજ સુધી હોય, ક્યારેક બે દિવસ હોય, ક્યારેક એકાદ બે દિવસ, એકાદ અઠવાડિયા સુધી લંબાય. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મહોત્સવને સાંસ્કૃતિક આંદોલન બનાવી દીધું, એક સાંસ્કૃતિક અભિયાન બનાવી દીધું. એ સાંસ્કૃતિક અભિયાન માટે મહોત્સવની સમય મર્યાદા એક દિવસ કે બે ત્રણ દિવસ જેવી નહીં, પણ મહિનો, અને એક સમય એવો આવે કે 59 દિવસનો મહોત્સવ તેમણે ઉજવીને એક જબરદસ્ત આંદોલન ચલાવ્યું. અને એ આંદોલનમાં લાખો લોકો સામેલ થયા. એ આંદોલનમાં જે સામેલ થયા સૌ કોઈ અનેક પ્રેરણાઓ પ્રાપ્ત